આપણે અત્યારે નવરાત્રિમાં મહિષાસુરનો વધ કર્યો એ માતાજીને વંદન કરીએ છીએ, ક્યાં એને કોર્ટમાં કેસ આવ્યો હતો, મહિષાસુરને તારીખ પડી હતી, મહિષાસુરનો વકીલ હતો કોઈ, માતાજી સ્વયં જ કોર્ટ સ્વયં જ ચુકાદો, ધેટ્સ ઓલ, ખબર છે કા હરામી છે ને, વાત થઈ ગઈ પૂરી, કાપો. ગલ્ફ કન્ટ્રીમાં જે સજા આપવામાં આવે છે તાત્કાલિક એક્શન મોડમાં જોવા મળતા હોય છે ગલ્ફ કન્ટ્રીઝમાં, શું લાગે છે કે એવી કોઈ પદ્ધતિ આપણા ભારત દેશમાં પણ અસર કે પછી કારગર સાબિત થઈ શકે છે? કારણ કે અહીં કે આરોપીઓને પકડી લેવામાં આવે છે ત્યારબાદ અલગ જ તારીખ પે તારીખ ચાલતી હોય છે અને એટલા જલ્દી નિર્ણય નથી લેવામાં આવતા, શું એમાં કોઈ બદલાવ લાવવાની જરૂર છે? ભયંકર બદલાવની જરૂર છે બેન. આપણે અત્યારે નવરાત્રિમાં મહિષાસુરનો વધ કર્યો એ માતાજીને વંદન કરીએ છીએ, ક્યાં એને કોર્ટમાં કેસ આવ્યો હતો, મહિષાસુરને તારીખ પડી હતી, મહિષાસુરનો વકીલ હતો કોઈ, માતાજી સ્વયં જ કોર્ટ સ્વયં જ ચુકાદો, ધેટ્સ ઓલ, ખબર છે કા હરામી છે ને, વાત થઈ ગઈ પૂરી, કાપો. મહિષાસુરની બીજું હવે લોકલમાં તમને લઈ જાઓ, ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ જે બંધારણથી પર છે, ડૉક્ટર બાબા સાહેબના બંધારણ બધાને લાગુ પડે છે ને, ન્યા કેમ થથરે છે ગુંડાને, અહીંયા કેમ ફાટા ફરે છે, બસ આ જ વાત છે. એ અપને વાલે હે, અહીંયા શાળાનો આચાર્ય 6 વર્ષની દીકરીને દુષ્કૃત્ય કરવાના ઈરાદે મારી નાખે છે તો એની સરભરા જે આજે વડોદરાના 5 વિધર્મીઓ 3 વિધર્મી સહિત બીજા બધાની જે સરભરા થઈ, જે હાલી નથી શકતા, જેને સ્ટ્રેચરમાં બેહાડીને લાવવા પડ્યા એવી પોલીસે સરભરા કરી, તે બોલો આચાર્ય છે એનો આ વાંક નથી બરાબર, એનો આ દુષ્કૃત્ય એણે કર્યું ને, એણે તો 6 વર્ષની દીકરી, એના પોતાના ઘરે દીકરી અને દીકરાના ઘરે દીકરી છે, એટલે તો સત્તાવાર રીતે દાદો ગણાય, સમજી લો. આ બધા તો ભૂખા વરુની જેમ હતા ને, એણે જે દુષ્કૃત્ય કર્યું હોય તે દારૂના નશાથી માંડીને બધામાં, દાદા તો આચાર્ય હતા એટલે ભણેલ ગણેલ તો કમસે કમ માનીએ, પછી એના દીકરાને ઘરે દીકરીયું છે કે દીકરા છે એટલે ટૂંકમાં બાકાયદા દાદો થયો, અને 6 વર્ષની દીકરીમાં તો જો કોઈને કાંઈ પણ પ્રકારની કામુકતા જાગે તો હું તો કોઈ માણસ જ કહેવાના લાયક નથી, રાક્ષસથી પણ બદતર છે. તમે ઉંમરનો લિહાજ તો કરો, 90 વર્ષના ડોહીમાં ઉપર તમારી નજર બગડે તો તમને મારી જ નાખવા જોઈએ. ઉંમરનો એક લિહાજ હોય છે ને, બસમાં આપણે જતા હોય, પ્રવાસ કરતા હોય ને, કોઈ ગલઢા માજી કે બીમાર આવી જાય કે તો આપણે નથી કહેતા, આપણે ઊભા થઈ જઈને કહીએ ને, બેસો બેન બેસો, મારી તંત્ર બેસો, અમે ઊભા રહી જશું. આ તો એક સાહજિક ધર્મ છે માનવતાનો. તમને દીકરી 6 વર્ષની ને તમારી ઉંમર 61 વર્ષની ફટ છે તમારા જીવતરને, તો તમને એમાં કામુકતા જાગે તો હદ થઈ ગઈ, તો હવે તો જગતમાં રહેવું ક્યાં પછી? એટલે તમે જે પ્રશ્ન કર્યો કે જે આ દેશમાં મુસ્લિમ કન્ટ્રીઝમાં જેને સરિયા કાનૂન આમ તો કહે છે, પણ ભલે સરિયા કાનૂન, અમુક ગુનાઓમાં તો આ જરૂરી જ છે. ચોરી લબાડી જુદી ઘટના છે, છેતરપિંડી જુદી ઘટના છે, ખંડણી ઉઘરાવી જુદી ઘટના છે, એ બધું સમજ્યા કદાચ, એ હજી ઇધર ઉધર ચાલે, પણ યોનાચાર, કારણ કે તમારી જિંદગી પછી આખી દોજક બની જાય. હું ને તમે એક ઘટના અત્યારે આપણે પ્રેસ આઉટ થઈ ગઈ, આપણા માટે એ ઘટનાનો ઇસ્યુ પૂરો થયો, હવે બીજી ઘટના શરૂ થશે. કોઈ કરતા કોઈ મીડિયાએ એ દીકરી જે મરી ગઈ એના માવતરની હવે પછીનું વર્ણન નથી કર્યું કે એની જિંદગી હવે કેવી નીકળશે. જે દીકરી એના આંગણામાં ખુશીથી રમતી કારવતી આવતી હોય, જેને કારણે એનું આંગણું દીપી ઉઠતું હોય, જેને કારણે એનું ઘર છે કિલોલ જાણે ફૂલડાની બાગ જેવું લાગતું હોય, એ વેરાન થઈ ગયા, એની માવતર એકબીજા સામું જોઈને શું બોલતા હશે તમે કલ્પના કરો, એની વિરહ અને એની વેદના કોઈ સમજી શક્યું છે આજ સુધી? તમે કલ્પના તો કરો, એ દીકરી વગરનું ઘોડિયું કેવું લાગતું હોય, એ દીકરી વગરનું ફળિયું કેવું લાગતું હોય, એ દીકરી વગરનું રસોડું કેવું લાગતું હોય, એની જિંદગી તો દોજક થઈ ગઈ સાહેબ. એ એક દીકરી નથી મરી, એનું આખું કુટુંબ મરી ગયું છે, અને આ જીવતી લાશો ફરે છે. હવે જે લોકો જીવે છે એને બોનસ નથી, જીવતી લાશો છે, પળે પળ એને એની દીકરીઓ યાદ આવતી હોય. એટલે હું આપને બેન કહું છું, આ વિડીયો પણ જે સાંભળતા હોય ને, બેનું દીકરીઓને ખાસ કરીને 8-10 વર્ષની દીકરીથી શરૂ કરો, બાકી ઠીક છે 10 વર્ષની દીકરી અને 10 વર્ષથી મોટા દીકરા, આ યુવાનો અને યુવતીઓ ભલે ને તરુણ ભરૂણ અવસ્થા સરકાર ગમે કે ભાઈ છોડો બધું નાટક, તરુણ ભરૂણ કુછ નહીં હોતા, હવે એ આખે વચનનો ગાળો ખતમ થઈ ગયો. અત્યારે પહેલા જન્મે ત્યારે શિશુ, પછી બાળક, પછી તરુણ નથી રહેતો, સીધો યુવાન થઈ જાય છે, કમસે કમ માનસિક તો ખરો જ.
એટલે એવી દીકરીઓને એવા દીકરાઓને વિનંતી છે, તમારી જિંદગી દોજક બનાવવામાં ગુડ ટચ બેડ ટચ એની તમને નોલેજ છે જ, મોબાઈલ બધું શીખવે છે, તમારે બગડવા માટે મહેનત નથી કરવી પડે એમ, સુધરવા માટે જિંદગી ઓછી પડે એમ છે, એટલે બને ત્યાં સુધી આવી બધી પીડાઓથી ને આવી બધી પ્રપંચોથી ને આવા બધા પાપ કૃત્યોથી દૂર રહ્યો તો વધુ સારું. જી જી બેન, થેન્ક યુ સો મચ સર, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. એક બાદ એક જે રીતે ઘટના આપણા સમાજમાં સામે આવી રહી છે, પ્રકાશમાં આવી રહી છે, સાચે વિચલિત કરનારી છે, ત્યારે હવે જોઈએ કે આવા પ્રકારની જે સમસ્યા આવે છે એમાં આપણા અંકુશ જે છે એ ક્યારે લાગે છે, અને લોકો આવી માનસિકતા સાથે જે પીડાઈ રહ્યા છે, વિકૃત મગજ સાથે પીડાઈ રહ્યા છે, એવા લોકો સાજા ક્યારે થાય? હું તો એવું જ કહીશ કે સાજા થવાની એમને જરૂર છે, તો જ કદાચ સમાજમાં બદલાવ આવશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. નમસ્કાર.